ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને જોશું સમાચાર વિસ્તારથી. વાત કરીશું ઠંડીની, તો હજુ પણ કાતિલ ઠંડી માટે આપે તૈયાર રહેવું પડશે. 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે યથાવત. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. 72 કલાક બાદ ઠંડીથી આંશિક રાહત મળશે, એટલે કે હજુ પણ 3 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન વધશે. તાપમાનમાં 2-4 ડિગ્રી વધવાની પણ સંભાવના છે. એટલે 5 દિન મેં પૂરી ગુજરાતમાં વેધર મોસ્ટલી ડ્રાય રહેગા, બારિશ હોને કા કોઈ ભી સંભાવના નહીં હૈ. ઓર ટેમ્પરેચર યાની મેક્સિમમ ટેમ્પરેચર દેખા જાય તો 1-2 ડિગ્રી ઘટ સકતા હૈ. ઓર વિન્ડ જો હવા કા ગતિ જિસે અભી ચલ રહા હૈ 7-8 નોટ તક રહ સકતા હૈ આજ ઓર કલ. પરસુ સે હવા કા ગતિ કમ હો જાયેગી. ઓર મિનિમમ ટેમ્પરેચર યાની નાઇટ ટેમ્પરેચર દેખા જાય તો અભી નાઇટ ટેમ્પરેચર અગલે 24 આવર્સ કે લીએ કોઈ ચેન્જેસ નહીં હૈ. જૈસે અભી ટેમ્પરેચર પ્રિવેલ હો રહા હૈ પૂરે ગુજરાત મેં એસે હી ટેમ્પરેચર રહેગા. લેકિન અગલે 24 આવર્સ કા બાદ ટેમ્પરેચર બઢેગા બાય 2-4 ડિગ્રી સેલ્સિયસ. ઉત્તરકાશીમાં નવા વર્ષની પહેલી હિમવર્ષા થઈ છે. મોડી રાત સુધી હિમવર્ષા ચાલુ રહેતા સહેલાણીઓએ પણ હિમવર્ષાની મજા માણી હતી. ગંગોત્રી ધામ અને ધરાલીમાં રાતભર થયેલી હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. મૂળવા, ધરાલી, હર્ષિલમાં પણ હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ હિમવર્ષાના કારણે હર્ષિલની મુલાકાતે આવેલા પ્રવાસીઓના ચહેરા પર પણ રોનક જોવા મળી હતી. ને સાથે જ આ વિસ્તારના ખેડૂતો આ વિસ્તારના વધુ સારી હિમવર્ષાની અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. બરફબારી બહુ આહિસ્તા આહિસ્તા જો હૈ બરફ ગિર રહી હૈ. હમ બહુ હી આનંદ લે રહે હૈ. મેરે સાથ મેરા ભતીજા સંજય સિંહ પવાર ઉનકે હોટલ મેં આજ યહાં પર હમ બડે એન્જોય લે રહે હૈ. ઓર મેં બહુ ખુશ નસીબ હું કે મેં આજ અપને ગાંવ પહોંચા હું. ઓર ભાઈ સંજય ને યહાં પર બહુ અચ્છી વ્યવસ્થા હમારે લીએ ઉપલબ્ધ કરા રખી હૈ. આજ જો સાલ કી પહેલી બરફબારી હુઈ હૈ ઇસકે લીએ હમ કાફી ખુશ હૈ. ઓર યહાં પે જો ટૂરિસ્ટ આયે હૈ વો ભી બડે ખુશ હૈ ઓર હમારે હોટલ પે રુકે હૈ. ઓર ઇસ બરફબારી સે હમે જો હમરે સેબ કાશ્તકાર હૈ સેબ કે લીએ ભી બહુત અચ્છી લાભદાયક ફસલ કે લીએ બહુત અચ્છી બરફબારી ગિરી હૈ. ઓર સાથ હી હમ લોગ જો વિન્ટર કી બાત કરતે હૈ તો વિન્ટર ટૂરિઝમ કે લીએ બરફબારી એક બહુત અચ્છી સાબિત હૈ હુઈ હૈ. યહાં હર્ષિલ ધરાલી મેં સીઝન કી પહેલી બરફબારી હો રહી હૈ ઓર બહુત અચ્છી બરફબારી હો રહી હૈ. કાફી ટૂરિસ્ટ લોગ યહાં આયે હૈ ઓર કાફી એન્જોય કર રહે હૈ. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. હવામાન ખરાબ હોવાના કારણે, ભારે પવનના કારણે ફેરી બોટ બંધ કરાઈ છે. ઓખા GMB દ્વારા લોકોની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે. તો ભારે પવન અને દરિયામાં કરંટના કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. તો હવામાન ખરાબ છે, પવન સતત ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને પણ કોઈ પ્રકારનું નુકસાન ન થાય. કારણ કે ઘણી વખત જોયું છે કે દરિયામાં કરંટ હોવાના કારણે અનેક બોટોની જળસમાધિ પણ જોઈ છે. ઈશુદાન ગઢવીને બનાવ્યા છે આપના પ્રદેશ પ્રમુખ. જી હા, અલ્પેશ કથિરિયા ચૈતર વસાવા કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. ગોપાલ ઇટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવ્યા છે. ઇટાલિયાને આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવ્યા છે. તો ઇટાલિયાનું કદ વધારી દેવાય છે અને ગુજરાત નહીં, હવે તેમને મહારાષ્ટ્રની જવાબદારી પણ સોંપવામાં આવી છે. બીજી તરફ ઈશુદાન ગઢવીને બનાવ્યા છે આપના પ્રદેશ પ્રમુખ. આ પહેલા ગોપાલ ઇટાલિયા હતા, જો કે હવે છે ઈશુદાન ગઢવી હશે આપના પ્રદેશ પ્રમુખ. અલ્પેશ કથિરિયા ચૈતર વસાવાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ગોપાલ ઇટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવાયા છે. ઇટાલિયાને આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવાયા છે. તો મોટી જવાબદારી ગોપાલ ઇટાલિયાને સોંપાઈ છે. ઈશુદાન ગઢવીને બનાવ્યા છે આપના પ્રદેશ પ્રમુખ. આ પહેલા જવાબદારી નિભાવી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા, જો કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પણ તમામ સીટો પર જ્યારે આમ આદમી પાર્ટી લડી હતી, તેમને વિશ્વાસ હતો કે સરકાર તેમની બનશે, પરંતુ સરકાર ન બની શકી. પરંતુ પ્રદર્શન તેમનું સારું રહ્યું અને જે રીતે તેમને વિશ્વાસ હતો કે તેઓ વિપક્ષનું સ્થાન લઈ શકશે, તો વોટની ટકાવારીમાં પણ
તેઓએ જે પ્રદર્શન કરી બતાવ્યું છે તેને લઈને પણ આજે ચેન્જીસ છે તે પણ જોવા મળી રહ્યા છે. ઈશુદાન ગઢવીને બનાવ્યા છે આપના પ્રદેશ પ્રમુખ. ગોપાલ ઇટાલિયાને મહારાષ્ટ્રની જવાબદારી સોંપાઈ છે. તેનો મતલબ એ છે કે રાષ્ટ્રીય લેવલે હવે ગોપાલ ઇટાલિયાનું કદ અહીંયા વધી રહ્યું છે. ફક્ત સ્ટેટ લેવલ નહીં, જે રીતે તેમણે ગોપાલ ઇટાલિયાએ જવાબદારી નિભાવી હતી વિધાનસભા ચૂંટણીમાં, ભલે અપેક્ષા મુજબનું તેમને પરિણામ ન મળ્યું પરંતુ વોટ શેરિંગમાં તેઓને ફાયદો થયો છે અને તેના કારણે જ હવે ગોપાલ ઇટાલિયાનું અહીંયા કદ વધતું જોવા મળી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું વિભુ પાસેથી. સંવાદદાતા વિભુ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જી વિભુ, એક તરફ જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયાને ગુજરાતથી હવે મહારાષ્ટ્રની જવાબદારી આપવામાં આવી છે, એટલે એક મોટું કદ રાષ્ટ્રીય લેવલે ગોપાલ ઇટાલિયાને લઈ ગયા છે આમ આદમી પાર્ટી, અને બીજી તરફ જોઈએ તો ઈશુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. જી સંધ્યા, બિલકુલ. આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનમાં છે તે ફેરફાર કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ એક સંગઠનની બેઠક છે તે મળી હતી, અને ત્યાર પછી જયારે 2022 જે વિધાનસભાનું ઇલેક્શન થયું તેમાં આમ આદમી પાર્ટીને હાર મળી છે, પરંતુ વોટ શેરિંગમાં તેઓ આગળ નીકળ્યા હતા અને 12% થી વધારે વોટ શેર મળ્યો હતો. પરંતુ અત્યારે વધારે સંગઠનને મજબૂત કરવા માટે કેટલાક સંગઠનમાં ફેરફાર કરી અને હવે જે પ્રદેશ પ્રમુખ છે તે ઈશુદાન ગઢવીને બનાવવામાં આવ્યા છે, અને પ્રદેશ પ્રમુખ જે ગોપાલ ઇટાલિયા હતા તેને પ્રદેશ પ્રમુખ પદથી હટાવી દેવામાં આવ્યા છે અને તેને મહારાષ્ટ્રની જવાબદારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે, સાથે જ નેશનલ જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા છે. સાથે જ અલ્પેશ કસિરિયાને પણ સુરત ઝોનની જે જવાબદારી છે તે આપવામાં આવી છે અને એને કાર્યકારી પ્રમુખ છે તે બનાવવામાં આવ્યા છે. એવી અનેક સંગઠનોમાં ફેરફાર છે તે કરી રહ્યા છે અને વધુ સંગઠન મજબૂત કરવા માટે કમર કસી રહ્યા છે. જી વિભુ, આપનો આભાર. જુનાગઢ ગિરનાર પર રોપવે સેવા પણ બંધ કરાઈ છે. ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવન પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રહી અને રોપવે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનાર સીડી પરથી ચઢી રહ્યા છે પર્વત, તો યાત્રિકોને પવનને લઈને પણ પડી રહી છે મુશ્કેલી. આજે રોપવે સેવા બંધ રહે તેવી શક્યતા છે. ગિરનાર પર્વત પર ફૂંકાઈ રહ્યો છે જોરદાર પવન. આ દ્રશ્યના માધ્યમથી પણ આપણે સમજી શકો છો. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. દ્વારકામાં પણ જે ફેરી બોટ છે તે બંધ કરાઈ છે, કારણ કે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવી એ અગત્યનું છે. બીજી તરફ જૂનાગઢના દ્રશ્યો છે જ્યાં ગિરનાર પર્વત પર જવા માટે રોપવેની જે સેવા છે તે પણ બંધ રહી છે. અને વાત કરીશું ચાઇનીઝ દોરીને લઈને કાગળ પર કાર્યવાહીની. ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ ચાઇનીઝ દોરીએ કહેર મચાવ્યો છે અને ત્યારે આ આકાશી જંગ મોતનો જંગ સાબિત થઈ રહ્યો છે. તો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વડોદરાના રણોલીમાં રહેતા આધેડનું પતંગની દોરીથી ગળું કપાતા કરુણ મોત થયું છે. ચાઇનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થયેલને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે કે હોસ્પિટલ સત્તાધીશોએ તેમને મૃત જાહેર કર્યા. ચાઇનીઝ દોરીથી ગળું કપાયાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો અનેક સ્થળેથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોઈ ઘવાઈ રહ્યું છે, કોઈ મોતને ભેટી રહ્યું છે. તો ચાઇનીઝ દોરીના વેચાણ સામે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસે પણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું. ઝોન 3ની પોલીસે કાલુપુર પોલીસની ટીમ સાથે મળી બજારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કાલુપુર ખાડિયા વિસ્તારમાં પણ પોલીસે એક એક દુકાનમાં જઈને ચેકિંગ કર્યું હતું. પતંગ બજારમાં પોલીસ પહોંચતા જે વેપારીઓએ પણ સહકાર દાખવ્યો હતો અને પોલીસે ન માત્ર દુકાનોમાં ગોડાઉનમાં પણ તપાસ કરી હતી. કોટ વિસ્તારની પોલીસ રોજે રોજ ઉત્તરાયણ સુધી દિવસમાં 2 વખત ચેકિંગ હાથ ધરી રહી છે. જોકે પોલીસની દુકાનમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો નથી મળ્યો અને તેથી પોલીસ માને છે કે ચાઇનીઝ દોરીનું માત્ર ખાનગી રાહે જ વેચાણ થાય છે અને જેના માટે પોલીસ બાતમીદારો થકી બાતમી મેળવી અને કેસ કરી રહી છે. ચાઇનીઝ દોરી ખૂબ જ ઘાતક છે અને તેનું વેચાણ કે ખરીદી ન થાય તે માટે થઈને શહેર પોલીસ સજ્જ બની છે.
અલગ અલગ માર્કેટોથી અમદાવાદ શહેરમાં આવેલા છે ત્યાં આગળ અત્યારે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ કાલુપુર વિસ્તારની પતંગ બજારની દુકાન છે કે જ્યાં આગળ અત્યારે કાલુપુર પોલીસનો સ્ટાફ છે તે સતત ચેકિંગ કરી રહ્યો છે. દિવસમાં બે વખત આ તમામ દુકાનો છે, તમામ દુકાનોમાં કોઈ પણ વેપારી ચાઇનીઝ દોરીનો જથ્થો રાખે છે કે કેમ તે બાબતે લઈને ચેકિંગ કરવામાં આવે છે અને કોઈ પણ વેપારી પાસેથી ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને જે મુદ્દામાલ મળી આવે છે તે કબજે કરવામાં આવે છે. મૂળ વાત કરવામાં આવે તો અનેક એવા વેપારીઓ છે કે જે લોકો જાહેરમાં નહીં પરંતુ ખાનગીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે ત્યારે પોલીસ પણ કેસ કરી રહી છે. છેલ્લા 20 દિવસની જો વાત કરવામાં તો 40 વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 4000 વધુ જે રીલ અને ટેલર છે તેને પણ કબજે લેવામાં આવે છે. અમદાવાદ શહેરની ઉમદા કામગીરી કહી શકાય, પરંતુ અત્યારે અને ઉત્તરાયણ સુધી આ ચેકિંગ છે તે કરવામાં આવશે. દિવસમાં બે વખત આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ વેપારી જો ખાનગી રાહે પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. તો બીજી તરફ અનેક એવા લોકો છે કે જે લોકો ઓનલાઈન દોરી મળતી હોય ચાઇનીઝ દોરી તો તેનું પણ ખરીદી કરતી હોય છે અને તે બાબતે લઈને પણ પોલીસ સતત સાયબર ક્રાઇમની સાથે અન્ય જે પોલીસ છે તે તમામ લોકો વોચ રાખી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાઇનીઝ દોરી સાથે એક આરોપીની ધરપકડ કરી છે. માંડલથી એક આરોપીની ધરપકડ કરી છે. ચાઇનીઝ દોરીની 120 રીલ મળી આવી છે. કાતિલ ચાઇનીઝ દોરી તુક્કલ સામે કાર્યવાહી. રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે પકડાયા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે આરોપીઓને પકડ્યા છે. ચાઇનીઝ દોરીની 15 રીલ સાથે બે આરોપીને પકડી પડાયા છે. સાબરકાંઠાથી લાંચીઓ તલાટી કમ મંત્રી ઝડપાયો છે. વધુ એક લાંચીઓ તલાટી કમ મંત્રી ઈસીબીની ઝપેટમાં આવી ગયો છે. વાવડી ચોકડી પાસેથી 50,000 લાંચ લેતા ઝડપાયો છે. તલોદના આત્રોલી દોલજીવાસ ગ્રામ પંચાયતના તલાટી ખેતીલાયક જમીનને બિનખેતીલાયક કરવા 1,00,000 માંગ્યા હતા. સુરતમાં દુકાનની આકારણી કરવા જતો ક્લાર્ક ઝડપાયો છે. રાંદેર વેસ્ટ ઝોનના ક્લાર્ક 8,000 લાંચ લેતા ચાલુ ફરજે જતા હતા અને એસીબીએ ટ્રેપ ગોઠવી 34,000 પગારદારી ક્લાર્કને ઝડપી પાડ્યો છે. ચાલુ નોકરી દરમિયાન પાનના ગલ્લા પાસે 8,000 લાંચ લેવા જતા ક્લાર્ક પકડાઈ ગયો છે. પાલિકાના આકારણી વિભાગના ક્લાર્કને પકડીને એસીબીએ કાર્યવાહી પણ હાથ ધરી. નિલેશભાઈ ગામે જેઓની વિરુદ્ધમાં તેઓએ આકારણી કરવાના અવેજ પેટે 8,000 રૂપિયાની લાંચની માગણી કરેલી. ગત રોજ એક જાગૃત નાગરિકની ફરિયાદ આધારે તેઓ ટ્રેપમાં 8,000 રકમ લાંચ પેટે સ્વીકારતા પકડાયેલ છે. તેઓની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલી. સુરતના નામાંકિત જ્વેલર્સમાં ચોરીની ઘટના ઘટી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલાએ ચોરી કરી છે. દુકાનદારની નજર ચૂકવી 22 કેરેટની બંગડીની ચોરી કરી. મહિલા રૂપિયા 75,000 બંગડીની ચોરી કરી અને ફરાર થાય છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે. સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. તો દ્રશ્ય સામે આવ્યા છે. મહિલા 75,000 બંગડી સોનાની બંગડીની ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે. સાબરકાંઠામાં બે મહિલાઓએ કરી છે ચીલ ઝડપ. ખેડ બ્રહ્માની બરોડા ગ્રામ્ય બેંક પાસેની આ ઘટના છે. 4 મહિલા બેંકમાં પ્રવેશી બે મહિલાએ રેકી કરી અને એક વ્યક્તિના પૈસા ભરેલા થેલાની ચીલ ઝડપ કરી ફરાર થઈ. 1,33,000 ભરેલા થેલાની ચીલ ઝડપ કરી છે. ખેડ બ્રહ્મા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. જૈનોના પ્રમુખ મહાતીર્થ એવા સમીર શિખર પાસે માટેની લડત હવે પંચમહાલમાં પણ જોવા મળી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જૈનો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૈનોના સૌથી મોટા અને પ્રમુખ મહાતીર્થ એવા શત્રુંજય તથા સમીર શિખર મહાતીર્થની રક્ષા માટે રેલી યોજાઈ હતી.
जैन समाजना तमाम वेपारीओए धंधा रोजगार बंध राखी रेली ने समर्थन आप्यु। जैन समुदायना सौ लोकोए रेली में जोड़ाई सूत्रोच्चार कर्या, प्लेकार्ड बैनर साथे रेली योजी कलेक्टर कचेरी पहुंची आवेदन पत्र आप्यु हतु अने रेली में जय जय आदिनाथना अने जब तक सूरज चांद रहेगा तब तक शत्रुंज हमारा रहेगा ना नारा लगाव्या। सौराष्ट्र यूनिवर्सिटी विवाद नू घर बनी गयु होय तेवू लागी रह्यु छे। इंचार्ज कुलपति गिरीश भीमाणी ना निर्णय थी यूनिवर्सिटी ना राजकारण मा गरमावो आव्यो छे। गिरीश भीमाणी ए सिंडिकेट सभ्य डॉक्टर कलाधर आर्य ने तबला बोर्ड अने परफॉर्मिंग आर्ट्स ना सभ्य पद थी दूर करता विवाद थयो। आ निर्णय थी आक्षेप प्रति आक्षेप पण थई रह्या छे। कलाधर आर्य नू कहेवु छे के पोते कुलपति ना मनस्वी निर्णयो मा बाधारूप थता होद्दा पर थी दूर करवामां आव्या छे। मने शरूआतथी ज शाम दाम दरनी नीतिथी दबावाना प्रयास पण करवामां आव्या। यूनिवर्सिटीना रजिस्टर अमित पारेखने पण आ अंगे पूछवामां आव्यु, तो साथे आ विवादमां सौराष्ट्र यूनिवर्सिटीना भूतपूर्व विद्यार्थी अने कोर्पोरेटर हार्दिक गोहिले पण झंपलाव्यु हतु अने निवेदन आप्यु छे के डॉक्टर कलाधर आर्य तबलाना तज्ञ न होवा छतां निमणूक थई छे। सौराष्ट्र यूनिवर्सिटी ने प्राइवेट लिमिटेड कंपनी मानी अने जे एक टोळी वर्षो थी पोताना व्यक्तिगत लाभो स्वार्थो अने खोटा कामो थी पोतानी जातने पोषे छे एवा लोकोनी सामे एक सिंडिकेट सदस्य तरीके मैं अवाज उठाव्यो अने खोटा कामों में हाजी हा न करी एटले खोटी अरजी द्वारा मारी आ मूळ निमणूक ज रद्द करवानो प्रयत्न थयो छे। નિયમમાં જોગવાઈ એવી છે કે 26 એક્ટમાં જે જોગવાઈ છે એ 26 એક્ટમાં બે જે એમાં એવું જોગવાઈ છે જે તે વિષયના નિષ્ણાત હોવા જોઈએ અને બીજું 26-3માં એવી જોગવાઈ છે કે વાઇસ ચાન્સેલર જે છે એ પોતે વ્યક્તિને નોમિનેટ કરી શકે છે। હવે જે તે વખતે નોંધ ઉપર આદેશ અમને એવા છે કે 26-2, 26-1-2-3 મુજબ પારિપાલન થયું નથી। નિયમ અનુસાર કલમ અનુસાર એ વ્યક્તિ એ સબ્જેક્ટ નિષ્ણાત હોવો જોઈએ। સાયન્સ ફિલ્ડનો વ્યક્તિ હોય તો એ સાયન્સમાં એને મૂકી શકાય, આર્ટ્સનો વ્યક્તિ હોય તો તેને આર્ટ્સમાં મૂકી શકાય। એટલે પરફોર્મિંગ આર્ટ્સ સાથે સંકળાયેલ વ્યક્તિ જેને તબલા સમિતિમાં મૂક્યા છે અને એ તબલા સમિતિમાં એના અભ્યાસક્રમ અનુસાર એ વિષય નિષ્ણાત નથી, એટલા માટે મારો વિરોધ હતો કે સબ્જેક્ટ એક્સપર્ટને યોગ્ય સમિતિમાં મૂકાય જેથી વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે નહીં। બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ। પાટનગર ગાંધીનગરમાં દીપડાની દહેશત વધી ગઈ છે। અક્ષરધામ પાસે વન વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। વન વિભાગની ટીમનું અક્ષરધામ પાસે સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે। બે મહિલાઓએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો છે। થોડા દિવસ પહેલા સચિવાલય નજીક દીપડો દેખાયો હતો। અગાઉ પોલીસે નદી કાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ કર્યું હતું। ગયા હતા તો બાથરૂમ જઈને ઉભા થયા અને પછી અંદર ઝાડીમાંથી દીપડો ઉભો થયો અને પછી અમે ભાગી ગયા હતા। અમારા સુપરવાઇઝરને જાણ કરી, પછી અમારા સુપરવાઇઝર આવ્યા હતા, અમે આમ દોડીને જતા રહ્યા હતા, દોડીને અમે જતો ત્યાંથી ક્યાંય નીકળ્યો નહોતો। પોરબંદરની વાત કરીએ તો રતનપર ગામમાં સિંહણ દેખાતા ફફડાટ ફેલાયો છે। રાત્રે ગામમાં આટાફીરા મારતી દેખાય છે સિંહણ। શેરીમાં સામ સામે આવી જતા આખલો અને સિંહણ સામ સામે આવી ગયા હતા। જાણે કે સિંહ અને આખલો શેરીમાં પકડા પકડી રમતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। પહેલા સિંહણ આખલાની પાછળ પડી તો આખલાએ ચાલતી પકડી અને બાદમાં એ જ શેરીમાં આખલાએ પીછો કરતા સિંહણ ભાગી નીકળી હતી। જાણે કે ફૂલ ગુલાબી ઠંડીમાં શરીરને ખડતલ બનાવવા રમત રમતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। સર્વશક્તિમાન હોવા છતાં પણ સિંહણે આખલાનો શિકાર કરવાના બદલે નમતું જોખ્યું હતું અને બે દિવસ પૂર્વે ગામ નજીક આવેલ ગૌશાળામાં ગાયોનો કર્યો હતો શિકાર। તો આ અંગે વન વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી સ્થાનિકોએ પણ અપીલ કરી છે। 6 ગાયોનો સિંહ દ્વારા કરવામાં આવ્યો હતો શિકાર।
સાબરકુંડલાના પાદરમાં ચાર સિંહો જોવા મળ્યા છે. પીપાવાવ અંબાજી નેશનલ હાઈવે પર સાવજની લટાર શિકારની શોધમાં લટાર મારતા સાવજ કેમેરામાં કેદ થયા છે. નીલગાયનો શિકાર શોધતા સાવજ લટાર મારતો હોય તેવો દેખાયો છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. અવારનવાર જંગલી પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવી અને લોકો પર હુમલો કરી રહ્યા છે. બનાસકાંઠામાં રખડતી રંજાડના કારણે લોકો પરેશાન છે. કારણ કે એક વિદ્યાર્થીની શાળાએથી ઘરે આવતી હતી અને ત્યાં જ રખડતા ઢોરે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. અગાઉ ડીસામાં રખડતા ઢોરના કારણે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. વલસાડના મગોદ ગામમાં હડકાયા શ્વાને એક જ પરિવારના 3 સભ્યો પર હુમલો કર્યો હતો અને આ હુમલાથી પરિવાર એટલો ગભરાઈ ગયો કે 30 કલાક સુધી ઘરની બહાર પણ ન નીકળ્યો. બીજી તરફ સાબરકાંઠાના જંગલી ભૂંડના કારણે લોકો ત્રાહિમામ છે. કારણ કે ભૂંડે એક સાથે 3 લોકો પર હુમલો કર્યો છે અને ત્રણેયને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ધાનેરાના જડિયા ગામે દીપડાના સગડ દેખાતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા અને આ તમામ ઘટના બાદ લોકો પણ વન વિભાગ પાસે આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આવા જંગલી પશુઓને પકડવામાં આવે. વલસાડ જિલ્લાનો કપરાડા અને ધરમપુર તાલુકો અંતરિયાળ અને પહાડી વિસ્તાર છે. અહીં કોબ્રા અને રસેલ વાઇપર જેવા અત્યંત ઝેરી સાપોનો વાસ છે. આ વિસ્તારમાં સર્પદંશની સમસ્યા સૌથી મોટી છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલ ધરમપુરમાં સાપોનું ઝેર કાઢી અને તેના સર્પદંશથી બચવાની દવા બનાવવા માટેનું દેશ અને દુનિયાને ઉપયોગી થનાર વિશ્વકક્ષાનું સર્પ સંશોધન ક્ષેત્ર બનવા જઈ રહ્યું છે. WHOની ગાઈડલાઈન મુજબ આ સર્પ સંશોધન કેન્દ્રને સરકાર તરફથી મંજૂરી પણ અપાઈ છે. કેન્દ્રની સરકારે મંજૂરી આપી છે તો જેના પ્રથમ તબક્કામાં 3000 ઝેરી સાપોનું સંવર્ધન કરી તેનું ઝેર કાઢી દવા બનાવવાની પ્રક્રિયા કરવામાં આવશે. અત્યારે જે આપણે વિનમ મળે છે ઇન્જેક્શન માટે ફક્ત મલ્લાપુરમ ચેન્નાઈ ટ્રાઇબલ ઉર્લા ટ્રાઇબલ કોઓપરેટિવ સોસાયટી એનું કલેક્શન કરે છે. એ વિનમ કલેક્શન કરીને એના જે વિનમમાંથી પ્રોસેસ થાય લાઇફ લીઝલ પાવડર બને એ પાવડર અમે આપણે એન્ટીસ્નેક વિનમ જે ઇન્જેક્શન બને એ કંપનીને સપ્લાય કરીશું. આપણા રીજન વિચાર કરીએ તો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશમાં જો સપ્લાય થાય તો અમારું જે સ્વપ્ન છે કે 0 સ્નેક બાઇટ ડેથ રેટનું એ કદાચ પરિપૂર્ણ થઈ શકે. જે હેલ્ધી સ્નેક હોય એને હેલ્ધી સ્નેકના 7 દિવસ સુધી સર્પેન્ટોરિયમમાં રાખવામાં આવે કે એનું જે એન્વાયરમેન્ટમાં એ એડજસ્ટમેન્ટ થાય. કોબરાનું માનો કે વીકમાં 1 વખત એનું વિનમ કાઢવામાં આવે. સોસ્કેલ વાઇપરનું 15 દિવસમાં 1 વાર કાઢવામાં આવે. એ અલગ અલગ સ્નેકના પ્રોટોકોલ છે. આ વિનમ ઉપર રિસર્ચ થાય એને જે એની આખી પ્રોસેસ પ્રમાણેના રિપોર્ટ તૈયાર થાય પછી એન્ટીવિનમ કંપનીને આપવામાં આવશે. સર્પ કેન્દ્રના કારણે આ વિસ્તારની અંદર ખાસ કરીને ધરમપુર કપરાડા વાંસદા દાદરા નગર હવેલીથી લઈને આ જે પૂર્વ પટ્ટી છે એ પૂર્વ પટ્ટીની અંદર જે મુશ્કેલી પડે છે એ ધરમપુરના સાઈનાથ હોસ્પિટલના ડૉક્ટર DC પટેલ છે એનું સર્પ સંશોધન કેન્દ્ર એમને ગુજરાત સરકારે મંજૂરી આપી છે ત્યારે એ કેન્દ્ર બનાવવાના કારણે આ વિસ્તારના લોકોને ખૂબ જ એનો બેનિફિટ ફાયદો મળશે. પંચમહાલના કાલોલમાં ગ્રામજનોએ રોડનું કામ બંધ કરાવ્યું છે. કારણ કે ડામરનું મટીરીયલ અંદાજિત 55 કિલોમીટર દૂરથી લાવવામાં આવે છે અને ડામર આટલા દૂરથી લાવવામાં આવતું હોવાથી ઠંડુ પડી જવાથી ગુણવત્તા ઘટી જાય છે. ત્યારે ગ્રામજનોએ માર્ગ મકાન અધિકારીનો ઘેરાવ કરી તેનો ઓધળો લીધો હતો. અધિકારીએ ઉડાવ જવાબ આપ્યો હતો તો બોરુ ગામના લોકોએ હલ્લો કરી અને રોડનું કામ બંધ કરાવ્યું. તો કાલોલમાં ગ્રામજનોએ રોડનું કામ બંધ કરાવ્યું હતું કારણ કે દૂરથી મટીરિયલ લાવવામાં આવે છે અને જે યોગ્ય કક્ષાનું નથી હોતું જેને લઈને ગ્રામજનોએ અધિકારીનો ઓધળો લીધો. અને હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર.